जय स्वामीनाथ विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12th आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश पेपर 100 बराबर આપણે અત્યારે પેપર 100 કરી રહ્યા છે અને પેપર 100 ની અંદર સેક્શન્સ એ ની અંદર થી એક ટ્રુ ઓર ફોલ્સ નિયરેસ્ટ મેનિંગ પર ફંક્શન આગળ તમે જે લેક્ચર જોશો આ મૂકો ને એના આગળ લેક્ચર માં પણ આ જ છે એટલે અહીંયા તો 4 ને 3 7 7 તક નો 10 માર્ક છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અને એક ખાસ કારણ લેવાનું છે આ લેક્ચર ની અંદર થી હું તમને જે મોકલો બોર્ડ વર્ક મોકલો એ તમારે 100% તમારે લખવાનું છે નોટબુક્સ ની અંદર છેલ્લા છેલ્લા તમારે જોઈ જવું હોય ને તો આમાંથી ઘણો આવી જાય બરાબર છે 1% તો જો અહીંયા અહીં બધી સૂચનાઓ નથી લખતો ટૂંકમાં જે લખ્યું છે મેં ટ્રુ ઓર ફોલ્સ નિયરેસ્ટ મીનિંગ અને ફંક્શન આઈડેન્ટિટી કરવાના છે ફંક્શન ને એટલે અહીંયા તો જે છે કે મેં ટ્રુ ઓર ફોલ્સ મૂક્યું છે હવે જોઈએ ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન ટીચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે આ કેન બી ઇન્સ્ટોલ નવાથી આ મૂકેલું છે અને જો લેસન તમે વાંચેલા હશે ને તો ટ્રુ એન્ડ ફોલ્સ કે તૈયાર કરવા ના હોય એને તો ખબર નથી આ સાચું છે ખોટું બરાબર તો અહીંયા એક ટ્રુ છે સક્સેસ બ્રોટ ટ્રેમેન્ડસ ચેન્જીસ ઇન વર્લ્ડ એટલે આ અહીં એક ફોલ્સ છે રાઈટ ટુ વોટ મેક્સ વન ફીલ ફ્રી અહીં પાછું ફોલ્સ સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ સાઇન ઓફ ધ મેન્ટલ સ્ટ્રેસ તો અહીં એક ટ્રુ એ લખેલું છે બરાબર કેમ અહીંયા તો જવાબ લખ્યા છે કે મારે અહીંથી તમને આ જે બોર્ડ પર કરેલું છે એ અને તમે એક કામ કરવાનું છે તમારે આ જેટલા હું પેપર ચડાવું છું એટલે એક શું કરવાનું છે બધા ટ્રુ અને ફોલ્સ નિયરેસ્ટ મીનિંગ એક આખો પેજ અને ફંક્શન નો આખો એક પેજ એવી રીતે નોટ ની અંદર બનાવજો આનું એક આયોજન કરજો આનું એક તમે આયોજન કરજો એટલે તમારે શું છે છેલ્લા તમારે પૂરા ફર્સ્ટ જવાબ આવવાથી તમારે જોઈને જવું હોય તો જવાય ભૂલ નહીં પડે તમે લખી નાખશો બરાબર પછી માનો કે નિયરેસ્ટ મીનિંગ 10 પેપર માંથી છે 30 નિયરેસ્ટ મીનિંગ છે 4 ટ્રુઅર્સ ને 40 નિયરેસ્ટ મીનિંગ થયા 40 ફંક્શન થયા ફંક્શન તો કે નિયમ ના આધારે જવાબ પણ હવે એક આ બી આપણને મળી જાય નસીબ હોય તો આ કરાય છે બધી આવે ન એક બે તો આવે એવી તો આશા રાખે બે માર્ક તો વધે આપણા ખોટું લખી ના આવે ને એટલા માટે તો આ ટ્રુ એન્ડ ફોલ્સ છે અનિયરેસ્ટ મીનિંગ ઇન્ટેલેક્ટ એટલે લેઝી આસુ ફોરસી પ્રેડિક્ટ અને રિઝેન્ટમેન્ટ એટલે ડિસલાઇક ઓર ગમતો આ ત્રણ શબ્દો બરાબર થોડું થોડું આપણે ભણવાનું છે બહુ નથી ભણવાનું બરાબર એટલે આ એક ઇન્ટેલેક્ટ એટલે લેઝી ઓર ફોરસી પ્રેડિક્ટ અને રિઝેન્ટમેન્ટ એટલે ડિસલાઇક એટલે એક આ અહીં જવાબ લખ્યા છે આન્સર છે આ આન્સર છે અહીં મેં તમને વિકલ્પ નથી આપ્યો સીધા આન્સર હું તમને કહું છું અહીંયા તમે ગેર જો છો અને અહીં કેરી કરી દેજો બરાબર હવે ફંક્શન ની અંદર જોઈએ તો પહેલા ફંક્શન કૌંસમાં જે આપેલા છે બ્રેકેટ્સ ની અંદર એ પહેલા જોઈ જવાના કયા ફંક્શન ના નેમ છે કયા ફંક્શન આપ્યા છે વાક્ય નીચે કયા પ્રકારના છે એ જોઈ લેવાનું એની લેંગ્વેજ આઇટમ યાદ કરી લેવાની એની લેંગ્વેજ આઇટમ યાદ કરી લેવાની તો એક્સપ્રેસિંગ પર્પસ રિપોર્ટિંગ સજેશન હેબિટ્યુઅલ પાસ્ટ બરાબર છે એટલે અહીંયા નીચે ત્રણ વાક્ય જે છે એક બે બરાબર અને એક ત્રીજો વાક્ય આપણે લખવાનું છે એ રહી ગયું છે હું લખી નાખું છું ત્રીજો વાક્ય બરાબર એટલે ત્રણ થી ને આપણે ત્રણ માર્ક ના ત્રણ લખી નાખીએ ધ બેંક
हाँ एक रविशंकर मिस्टर दवे यूज्ड टू प्ले फुटबॉल इन हिज यूथ એટલે મિસ્ટર પટેલ મિસ્ટર દવે તેમની યુવાનીમાં ફૂટબોલ રમવાથી ટેવાયા હતા એમ કહેવાય એટલે જો અહીંયા એક્સપ્લેનેશન પર્પસ રિપોર્ટિંગ સજેશન અને હેબિટ્યુઅલ પાસ્ટ હવે અહીંયા પહેલું વાક્ય કે છે ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી ધેટ આઈ કુડ નોટ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓલસો એટલે ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી અને ધેટ આઈ એટલે ભાઈ ડેટા એટલે કોણ તમને ખબર પડી કે આપણે કે રિપોર્ટિંગ છે તો અહીંયા અંદર પહેલામાં રિપોર્ટિંગ હું આન્સર આઈટમ લખું છું પહેલામાં રિપોર્ટિંગ હા બીજી જગ્યા છે આન્સર રિપોર્ટિંગ ઓકે જવાબ આપણે રિપોર્ટિંગ નહીં હોય આન્સર હવે પીપલ સ્ટાર્ટેડ ચિપકો મૂવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ इन ऑर्डर टू पची स्टॉप आप इतने भर दो बच नहीं है ना इतने पीपल स्टार्टेड चिपको मूवमेंट इन ऑर्डर टू स्टॉप द कटिंग डाउन ऑफ ट्रीज बराबर इतने अहिया का सुख से एक्सप्रेसिंग परफॉर्मेंस इतने बीजू लव अब आप एक बार बदल हो गए तो कौन बदल सकता है जबकि ना पीपल स्टार्टेड चिपको मूवमेंट इन विथ ए व्यू टू स्टॉपिंग द कटिंग डाउन ऑफ ट्रीज आम पर बनावा है बर सॉ डेट की बनावा है इन ऑर्डर डेट की बनावा है इसलिए आज अच्छे ये नहीं अंदर हेतु बता रहे थे इसलिए आपने अगर साचा से आगे मिस्टर दवे यूज्ड टू प्ले फुटबॉल यूज्ड टू आम बत्ता वर्ब बनावे फुटबॉल इन हिज यूथ इसलिए नहीं अंदर हैबिटुअल पास तीजू અહીં ભૂતકાળની ક્રિયા દર્શાવી છે બરાબર ભૂતકાળની ક્રિયા બબ થી ટેવાયલા હોય એ માટે યુઝ ટુ વત્તા વર્બ વન પ્લે એટલે આ જે છે એ ટોટલી જે છે એ અહીંયા ઘણ આ નોટબુકમાં તમારે ઉતારવાના છે બરાબર નોટબુકમાં ઉતાર્યા પછી તમારે ટોટલી આનું ધ્યાન રાખીને લેક્ચર પણ જોવાનું છે નોટબુકમાં ઉતારીને ગાઈડન્સ આપીએ પ્રમાણે બહુ આ જે છે તમને બહુ ખાસ કામમાં આવશે બરાબર એ લેક્ચરમાં હું બોલું છું એ પ્રમાણે તો લેંગ્વેજ ફંક્શન આવે જ છે હું બોલતો જ જઉં છું એટલે કોઈ સવાલ નથી ઉભો થતો અહીંયા આ જે છે એ તમારે તૈયાર કરીને જોવું પડે ટ્રિગર ફોર્સ ને એટલે 3 4 3 7 3 10 માર્ક ક્યાં સેક્શન્સ એની અંદર 10 માર્ક બરાબર એટલે આ જે છે એ ટોટલી તમારો જે લેક્ચર છે એમાં આવા પહેલા 10 પેપર ના આ પૂરા કરું છું મેં અગાઉના લેક્ચર ની અંદર કીધું તો એ પ્રમાણે અહીંયા બરાબર તો મારી ગણતરી છે કે 10 માર્ક માં આપણે પહેલા લઈ લઈએ પછી આમાંથી એપ્લિકેશન જે છે હું તમને ઘરે આપીશ અને બીજું કે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે કે ડ્યુએસ ડાયરેક્ટ એપ્લિકેશન કરો ડાયરેક્ટ કરે છે હવે મેં તો સિન્થેસિસ બી લેવાનો છું એટલે ભલે આ સેક્શન એકમાં એમાં જળવાઈ એટલા માટે પછી બીજા સેક્શનમાં આપણે જોવું પડે એટલો અત્યારે લખતો નથી બરાબર એટલે નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રોનું આયોજન કરીને આપણે બધા સિન્થેસિસ લઈશું જે પેપરમાંથી જે સિન્થેસિસ છે એ લઈશું બનાવશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ આ નોટબુક્સ ની અંદર તમારે ઉતારવાનું છે સારા અક્ષરે બહુ કામમાં લાગશે ખાસ ધ્યાન રાખજો જય સ્વામિનારાયણ